નેશનલ સ્કોલરશીપ વર્ષ 2020-21 માટેનું રાષ્ટ્રીય સ્તરનું પસંદગી લિસ્ટ આજે જાહેર કરાયું છે, જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતમાં હાર્મોનિયમ ક્ષેત્રે આખા ભારત દેશમાંથી ફક્ત ભરૂચ જિલ્લાના સંગીત કલાકાર આકાર દેવેન્દ્રભાઈ સુરતીની પસંદગી કરવામાં આવી છે. આકાર દેવેન્દ્રભાઈ સુરતીએ ભરૂચ જિલ્લા અને રાજ્ય માટે ગૌરવ મેળવ્યું છે. આકાર સુરતી એક ઉત્કૃષ્ટ હાર્મોનિયમ વાદક છે. આજરોજ ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ભારત સરકાર દ્વારા સીસીઆરટી સ્કોલર નેશનલ સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી, જે અંતર્ગત ભારતભરમાંથી ઉત્કૃષ્ટ કલાકારોને આ સ્કોલરશીપ આપવામાં આવે છે અને એમાં ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે તમને જણાવતા આનંદ થાય કે મારી પસંદગી કરવામાં આવી. સંગીત સાથે હું નાનપણથી જોડાયેલો, સંગીત મને મારા પિતા તરફથી વારસામાં મળ્યું. ત્યારબાદ ભરૂચના સંગીત શિક્ષક શ્રી જિગ્નેશ પટેલ પાસે મેં સંગીત વિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી અને એમાં પણ મને ડિસ્ટિંક્શન મળ્યું. આગળની હું હાર્મોનિયમની તાલીમ લેવા માટે ભારતના પ્રસિદ્ધ હાર્મોનિયમ વાદક શ્રી તન્મય દેવજી પાસે હું ગયો અને છેલ્લા 4-5 વર્ષથી હું એમની પાસે હાર્મોનિયમ ક્ષેત્રે ગુરુ શિષ્ય પરંપરામાં હું તાલીમ લઈ રહ્યો છું. આ અગાઉ પણ ગુજરાત રાજ્ય સરકાર અને સંગીત નાટક અકાદમી દ્વારા મને સ્કોલરશીપ પૂરી પાડવામાં આવી છે. ઘણી બધી સ્ટેટ લેવલ કોમ્પિટિશન્સમાં પણ મેં ભાગ લીધો છે અને મને હું વિજેતા પણ થયો છું. ઘણા બધા જાણીતા કલાકારો સાથે મારા ગુરુના અને આપ લોકોના આશીર્વાદથી હું પરફોર્મ પણ કરું છું. ભરૂચમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો જે સમૃદ્ધ વારસો છે એ જળવાઈ રહે, કે જે પંડિત ઓમકારનાથ ઠાકોરના લીધે છે અને લગભગ ભરૂચના ઘણા ઓછા લોકો એમને ઓળખતા હશે કે પંડિત ઓમકારનાથ ઠાકોર કોણ હતા. તો હું એટલું જ કહીશ કે આપણે જે વંદે માતરમ ગાઈએ છીએ તો એ વંદે માતરમ કમ્પોઝ કરનારે પંડિત ઓમકારનાથ ઠાકોર, અને આવી તો અનેક સિદ્ધિઓ એમના નામે. તો એ એમનો સમૃદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતનો વારસો જળવાઈ રહે એ માટે ગયા વર્ષે જ અમે એક મારા મિત્રો સાથે અને કલીગ સાથે ભેગા મળીને એક સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશનની સ્થાપના કરી, જે અંતર્ગત અમે ક્લાસિકલ મ્યુઝિકના કોન્સર્ટ કરીએ છીએ, કે જે આપણું પોતાનું સંગીત છે, આપણું ભારતીય સંગીત છે, કે જે આપણા મૂળમાં છે. તો એ ફાઉન્ડેશન દ્વારા અમે નવા નવા કોન્સર્ટ કરીએ છીએ, ક્લાસિકલના કોન્સર્ટ કરીએ છીએ, એક ફ્યુઝનના પણ કોન્સર્ટ કરતા હોઈએ છીએ અને અમારો પ્રયત્ન એટલો જ કે સારું સંગીત લોકો સુધી પહોંચે. અને બસ હું એટલું જ કહીશ કે જે પણ મને મળે છે, સિદ્ધિ મળે છે કે કંઈક પણ મળે છે, આપ લોકોના આશીર્વાદ છે, મારા ગુરુના આશીર્વાદ, મારા માતા પિતાના આશીર્વાદ.